શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ધોરણ દસ મેથ્સ ચેપ્ટર વન પાર્ટ ફોરમાં સર્વ વિદ્યાર્થીઓ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈ વખતે આપણે સ્વાધ્યાય વન પોઈન્ટ ટુના ત્રણ દાખલા જોયા હતા હવે ચોથા દાખલાની શરૂઆત કરીએ જો ગુસા ત્રણસો છ અને છસો ને સત્તાવનનો નવ આપેલ હોય તો લસા શોધો મિત્રો ગઈ વખતે એક પરિણામ આપણે શીખ્યા હતા કે બે સંખ્યાઓનો ગુસા ગુણ્યા બે સંખ્યાઓનો લસા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર અહીં બે સંખ્યાઓ તરીકે 306 અને 657 લીધી છે આ પરિણામનો ઉપયોગ કરીને આપણે લસા શોધીશું તો લસા ત્રણસો છ અને છસો ને સત્તાવન ઇક્વલ ટુ ત્રણસો છ આ ગુસા લસા સાથે ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં આવશે એટલે કે ગુસા ત્રણસો છ અને છસો સત્તાવન રકમમાં આપણને ગુસા આપી દીધો છે આ બે સંખ્યાઓનો નવ છે તો આ કિંમત મૂકીશું આપણે નેક્સ્ટ સ્ટેપમાં ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન ગુસ્સાની કિંમત નવ તો અહીંયા છેદ ઉડાડીશું નવ તરી સત્યાવીસ ત્રણ વધે છત્રીસ થાય નવ ચોક છત્રીસ તો ચોત્રીસ ગુણ્યા છસો ને સત્તાવન મળ્યું એટલે કે બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ આ લસા થશે તો મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને લસા શોધવાનું આપણે શીખ્યા દાખલા નંબર ચારમાં હવે વાત કરીએ દાખલા નંબર પાંચની જોકે બહુ ઇઝીલી મોઢે પણ આ દાખલાની સમજી શકીશું થોડીક તમને સમજ આપું તમે ગણજો કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે સિક્સ રેસ ટુ એન નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો તો મિત્રો આમ સાદી રીતે તમે જુઓ તો એન પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે એનની કિંમત અહીંયા આપણે અલગ અલગ મૂકીએ ધારો કે એન બરાબર વન મૂકીએ તો છ ની વન ગાથ તેનો અંતિમ અંક શૂન્ય થાય ન થાય છની બે ગાત તો છત્રીસ અંતિમ અંક શૂન્ય ન થાય તો એની કોઈ પણ કિંમત માટે છું એનની કિંમત જે મળે એમાં છેલ્લો અંક ક્યારે શૂન્ય હોય શકે નહીં અથવા આમ પણ વિચારી શકાય કે છ ના અવયવો બે પડે એક બે અને એક ત્રણ જો અહીંયા પાંચ અને બે બંને જો અહીંયા આપેલી સંખ્યાના અવયવો હોય તો પાંચ દુ દસ એટલે કે છેલ્લો અંક શૂન્ય મળે પરંતુ અહીં છ માં અવિભાજ્ય અવયવ બે ને ત્રણ જ છે એટલે કે પાંચ નથી અને માટે આ સંખ્યાનો ક્યારેય અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં તો આગળ છઠ્ઠો દાખલો ઈઝી છે આપ પુનરાવર્તન કરજો એનું હવે આગળ જોઈએ દાખલા નંબર સાત એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય મિત્રો રકમને સમજવાનો પ્રયત્ન કરો શું કહેવા માંગે છે રકમ હું થોડીક સમજાવું તમને અહીંયા સોનિયા અને રવિ બંને વર્તુળાકાર માર્ગ પર એક આ વર્તુળાકાર માર્ગ આ રીતે હોય એમાં એક જ બિંદુએથી બંને ભ્રમણ કરવાની શરૂઆત કરે છે આ પ્રારંભ બિંદુ કહીશું સોનિયા પણ અહીંયાથી શરૂઆત કરે છે અને રવિ પણ અહીંયાથી શરૂઆત કરે છે શૂન્ય એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને એક ભ્રમણ કરતા બાર મિનિટ લાગે છે તો આ બંને અહીંયા ક્યારેય ભેગા થશે બંનેની સ્પીડ અલગ અલગ છે માટે જ્યારે શૂન્ય અઢાર મિનિટમાં એટલે એની ઝડપ થોડી ધીમી છે રવિની ઝડપ વધારે છે બાર મિનિટમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે તો ધારો કે રવિ બાર મિનિટે અહીંયા પહોંચ્યો હોય બાર મિનિટે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે અને શૂન્ય અઢાર મિનિટમાં એક પરિભ્રમણ પૂરું કરે છે પણ જ્યારે રવિએ આખું પરિભ્રમણ એટલે કે અહીંયા પહોંચ્યો હોય બારમી મિનિટે ત્યારે શૂન્ય ઘણી પાછળ હશે ધારો કે આટલે હશે એ રીતે રવિ બીજું પરિભ્રમણ પૂર્ણ કરવા જશે ત્યારે શૂન્ય એની પાછળ જ હશે તો એક સમય એવો આવશે કે બંને અહીંયા ભેગા થાય ક્યારે ભેગા થાય તો આપણને જે બાર અને અઢાર મિનિટ આપી છે એનો લસા શોધીએ તો લસા શોધવાનું આગળ શીખી ગયા બાર ના ભાગ પડે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બે ની બે ગાત ગુણ્યા ત્રણ એ જ રીતે અઢારના બે ભાગ પડશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે તરી છતરી અઢાર એટલે કે બે ગુણ્યા ત્રણ ની બે ગાત તો લસા ઓફ એન્ડ ટીન ઇઝ ઇક્વલ ટુ આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે દરેક સંખ્યાઓની મેક્ઝિમ ઘાતાંક વાળો આપણે લખવાનો છે એટલે કે બેની બે ગાત છે અહીંયા એક ગાત છે તો આપણે બે ઘાત વાળું પદ લખીશું એ જ રીતે અહીંયા ત્રણ છે અને અહીંયા ત્રણની બે ગાત તો ત્રણની બે ગાત વધારેમાં વધારે ઘાતવાળું પદ તો બંનેનો ગુણાકાર ત્રણની બે ગાત એટલે નવ બેની ભેગા થઈટલે ચાર નવ ચોક છત્રીસ છત્રીસ મિનિટ બાદ બંને અહીંયા ભેગા થશે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે સોનિયા અઢાર મિનિટમાં એક ચક્કર પૂર્ણ કરે છે તો છત્રીસ મિનિટમાં એને કેટલા કર્યા હશે બે સોનિયા બે ચક્કર પૂર્ણ કરશે જ્યારે રવિ છે બાર મિનિટમાં એક આંટો પૂર્ણ કરે છે તો ચોવીસ બાદ ચોવીસ મિનિટમાં બીજો અને છત્રીસ મિનિટમાં આખો ત્રીજો આંટો પૂર્ણ કરીને અહીંયા આવી જશે એટલે જ્યારે રવિએ બે પરિભ્રમણ કર્યા હોય અશોનિયાએ અને રવિએ ત્રણ પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે બંને એક જ જગ્યાએ એટલે કે પ્રારંભ બિંદુએ ભેગા થાય એટલે કે છત્રીસ મિનિટ બાદ બંને ભેગા થશે તો અહીં મિત્રો સ્વાધ્યાય વન પોઈન્ટ ટુ આપણે પૂર્ણ કર્યો આગળના લેક્ચરમાં આપણે એક પ્રમેય જોઈશું રૂટ ટુ અસમ્ય છે કે રૂટ થ્રી કે રૂટ ફાઈવ કે રૂટ સેવન એ અસમ્ય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે અને એના આધારિત બીજા કેટલાક દાખલાઓની વાત કરવાની છે નમસ્કાર ફરી મળીશું આવતા લેક્ચરમાં